માળિયાહાટી નાની સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે સત્તાધીશોને ઘોર બેદરકારી સામે આવી છે. આજ રોજ અમે માળિયા સરપંચ જીતુભાઈ અને મહેન્દ્રભાઈ ગાંધી સભાપતિ અમે બધા જે હોસ્પિટલની મુલાકાત આવ્યા ત્યારે આ ઓછામાં ઓછા 150-200 દર્દીઓની લાઈન જોવા મળી છે. 30-40 દર્દી દાખલ છે અને એક પણ ડોક્ટર હાજર નથી અને કોઈ ડોક્ટર જે ડોક્ટર છે એ પણ ડેન્ગ્યુના શિકાર છે. આ ગ્રામ પંચાયત માળિયા અમે આની પહેલાં પણ ભગવાનજીભાઈને પણ આયા લઈને આવ્યા હતા ત્યારે અમને ખાતરી આપી હતી કે 3 મહિનાની અંદર ડોક્ટર આયા આવી જાય. આ 3 મહિના ઉપર થઈ ગયું છે, ડોક્ટર કોઈ છે નહીં અને જો વહેલા વહેલી તકે આ જગ્યા પૂરવામાં નહીં આવે તો અમે લોકો આંદોલન કરી અને હોસ્પિટલને તાળાબંધી કરવાના છે. એટલે વહેલા વહેલી તકે સ્થાનિક કાયમી ડોક્ટર રહે અને સિનિયર ડોક્ટર અને અહીં મૂકવામાં આવે એવી અમારે સરકાર પાસે અપીલ છે. ગામ મારું વતન છે માણિયાટીને સારું છે ગામ જાણી બરાબર. અમારા દીકરાના ઘરના ડિલેવરી માટે આવ્યા હતા તો અહીંયા લોકો કોઈ જવાબ આપ્યો કે સાહેબ નથી બોલવું નથી તો અમારે કયો રસ્તો લો તો તમારા સરકારી લોકો માણસો એમ કે હોસ્પિટલમાં આવો તમે પ્રાઇવેટમાં જાઓ તો અમે પ્રાઇવેટ સરકારીમાં આવીએ તો કોઈ જવાબ નથી તો અમારે શું કરવું. પછી અમારે આગળ જવું પડે ને અહીંયા અમે બધે હેરાન થાય અમે ગામડા માણસો તો અમે ક્યાં જઈએ તો એ માટે કંઈક અમારે ભલામણ છે કે કંઈક સુવિધા કરે સાહેબ મૂકાવો તો ગમે તે વ્યવસ્થા કરે. મહેન્દ્રેશ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોર્સ માળિયાટીના તેમજ સભ્ય શ્રી આર કે શ્રી આજે અમે જ્યારે હોસ્પિટલની મુલાકાત આવી અમારી સાથે માળિયા ગ્રામ પંચાયતના લોકપ્રિય સરપંચ જીતુભાઈ સિસોદિયા તેમજ ભાજપના આગળની છત્રી ગ્રાન્ટી હાસિલ કરતી નાગરણ એવા અમીશીભાઈ સિસોદિયા પણ અમારી સાથે છે. જ્યારે અમે અહીં જોયા ત્યારે કેટલા દર્દીઓ પણ તપાસવા માટેની લાઇનમાં છે. અહીંના જે અધ્યક્ષક છે તે ડૉક્ટર પરમાર સાહેબ એ ડેન્ટિસ્ટ છે અને ડેન્ટિસ્ટના પણ એટલા કહેશે જેથી કરીને અત્યારે જે ઓપીડીમાં બધા તપાસ ન કરી શકે એટલે આ ઓપીડીમાં એક સામાન્ય અમારા ટીએચઓ મુકેલ છે અને એક તમને કોઈ ડીએમએસ છે જેથી ડૉક્ટરોને મોટા ભાગના સારવાર મળતી નથી અને રિફર કરવા પણ આવી સ્થિતિ છે. તાલુકા મથકને હરસદ ગામના મથકને દાતાઓને જાણકી પડાવેલી હોસ્પિટલ આજે કાયમ લાગે કે સુની સુની છે, ઘણી ઘણી વગરની છે એવું લાગે છે અને જેને કારણે આજે ઘણા લોકોને દર્દીઓને આજે રિફર કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં આજે જ્યારે અમે મળ્યા છીએ ત્યારે હું માળિયા ગ્રામના પ્રજાજનો વતી આ આરડીડી અથવા ડૉક્ટર કે જે કાંઈ મેડિકલ વિભાગ હોય એને હેલ્થ વિભાગને આ ગાંધીનગર સુધી મારી વાત પહોંચાડી અને એટલી જાણ કરવા માગું છું કે 8 દિવસની અંદર અહીંયા કાયમી ડૉક્ટર અને સિનિયર ડૉક્ટર જે 3 જગ્યા છે ખાલી નહીં ભરાય તો 8મે દિવસે અણધરના ત્યાગ સાથે અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર થઈ જાય. જ્યાં સુધી એ ન્યાય ગાડીને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ઉપર રહીને તેનાથી જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થાય હેલ્થ વિભાગને રહેશે એ ખાતરી સાથે આપું છું અને દરરોજ પ્રજાજનોને આ પરિસ્થિતિને તાત્કાલિક હેલ્થ વિભાગ ધ્યાનમાં લે એવી નમ્ર વિનંતી. આની માટે 6 મહિનાથી વાત ચાલે છે, 6 મહિનાથી અમે ઘણી રજૂઆત કરી છે તો પરિણામ સુધી આવે છે એના માટે એને અને અડધી લાગે તો માળિયાની સીએસસી પ્રત્યે આરટીડી કે કોઈનું કાંઈ રુચિ રસ રાખતા નથી જેથી કરીને આ પરિણામ ન આવે અને ભવિષ્યમાં ગ્રામ પ્રજાજનો સમૂહમાં મારી સાથે આંદોલન ના ઉતરે એ પરિસ્થિતિ નિર્માણ પર તાત્કાલિક 24 કલાકની અંદર 8 દિન મુદત આપીશ. 8 દિન સુધી રાહ જોવાનું છું તો 24 કલાકની અંદર કાયમી ડોક્ટરો નિમણૂક આપે તેવી નક્કર વિનંતી. માળિયાની પ્રજાની પરિસ્થિતિ છે જ્યાંથી રિફર થવું પડે છે પોસ્ટમોર્ટમ લાવવાના હોય બીજા દર્દી હોય એની પરિસ્થિતિ શું છે આપણે હોસ્પિટલ